चलो केम छो विद्यार्थी मित्रों, आज आप धोरण पांच में पर्यावरण में बराबर है। गया वीडियो में तो आप चेप्टर नंबर छ पूर्ण करू ते शूत जड़ एज जीवन बराबर है। एटले कि पानी वगर जीवन शक्य नहीं, जे पानी हो तो ज आप जीवन टकावी राखी अथवा तो आपू शरीर टकावी राखी। कोईपण वस्तु तमें पीवाथी मांडी जमवा आपणा शरीरने टकावी राखवा माटे, काईपण वस्तु बनावा माटे के कोईपण जग्याए पाणी वगर चालतू नथी बराबर छे। एना पछीनो चेप्टर नंबर 7 छे पाणी साथेना प्रयोगो, क्लियर। चलो एमां शुं आवे छे जोईए। पहेलो पॉइंट छे સુતરે ને સુડૂબે। પાણી સાથેના પ્રયોગોમાં ઘણી બધી વસ્તુઓનો સમાવેશ આ ચેપ્ટરમાં આપણે જોવાનું છે કે શું ડૂબે અને શું તરે। બીજું તો કે પાણી જે છે બરાબર છે કઈ કઈ રીતે ઉપયોગી છે, ક્યાં મળે છે, એ તો આપણે આગળના ચેપ્ટરમાં જોઈ જ ગયા છીએ। ચલો પહેલા પોઈન્ટમાં આપણે જોઈએ શું તરે અને શું ડૂબે। તો એમાં તમે ઘણી વખત આપણે ઘરે હોય તો આવું નિરીક્ષણ કે આવું અવલોકન આપણે કરતા હોઈએ છીએ બરાબર છે કે દાખલા તરીકે મારી પાસે કંઈ ચોક છે બરાબર હાથમાં, તો હું પાણીમાં નાખું તો એ તરે કે ડૂબે બરાબર। પછી પિન છે, કોઈ પણ લોખંડની વસ્તુ છે, પ્લાસ્ટિક છે, આપણે આજુબાજુમાં તમને જે કાંઈ પણ દેખાય, કાગળ છે, સૂકા વનસ્પતિના પાંદ છે, સોય છે બરાબર, જેટલી વસ્તુ દેખાય તમે પાણીમાં એક એક વસ્તુ નાખતા જાઓ શું તરે અને શું ડૂબે છે એ તમે અવલોકન કરી શકો બરાબર છે। તો ચલો આજનું હોમવર્ક તમને કહું, CWમાં તમારે આવી રીતના કોષ્ટક બનાવવાનું, વસ્તુના નામ, ક્લિયર બરાબર છે। એમાં તમારે વસ્તુના નામમાં લખવાનું, દાખલા તરીકે સોય છે, તમારું કંપાસ બોક્સ છે, તમારું નાસ્તા બોક્સ છે, પેન છે, પેન્સિલ છે, કાંઈ પણ તમને આજુબાજુમાં ઘરમાં કાંઈ પણ વસ્તુ જેટલી દેખાય એ બધાના નામ લખવાના બરાબર છે। હવે એમાં ડૂબે છે સામે લખવાનું, ડૂબે છે કે તરે છે, ક્લિયર। તો આ કોષ્ટક તમારે તમારી CWમાં લખવાનું છે બરાબર છે। ક્યાં લખવાનું? CW। સમજાઈ ગયું શું તરે અને શું ડૂબે? જેટલી વસ્તુ તમે આજુબાજુમાં ચાલતા હોય, તમારા રૂમમાં તમે બેઠા હોય, જ્યાં દેખાય તમારે નિરીક્ષણ કરવા બરાબર છે, કોઈ પણ વસ્તુ એમાં આવી જાય, આગળ આગળ જોતા જાય એટલે તમને નવા નવા આઈડિયા આવશે કે કઈ વસ્તુ સાથે આ પ્રવૃત્તિ કરવી। ચલો એમાં જોવો, સેજલ સાંજના જમવાની રાહ જોતી હતી બરાબર છે। સાંજે જમવામાં મા તેના મનપસંદ પૂરી અને બટેકાનું તીખું શાક બનાવ્યું હતું। સેજલ છે એ સાંજના એ જમવાની રાહ જોતી હતી અને તેમણે સાંજે જમવામાં તેમના મનપસંદ પૂરી અને બટેકાનું શાક બનાવવાની હતી। એટલે આપણે કેમ જમવાનું હોય, જો આપણું મનપસંદ હોય તો આપણે આતુરતાથી એની રાહ જોતા હોઈએ। સેજલ તેની માતા પૂરી વણીને ગરમ તેલમાં મૂકે તે જોતી હતી। તેણે જોયું કે પહેલાં પૂરી શું થતી હતી, કડાઈમાં તળીએ નીચે બેસી જતી હતી અને જેમ તે ફૂલે તે ઉપર આવતી હતી, તેલ પર તરવા લાગે છે, એક પૂરી ફૂલી નહીં અને બીજી પૂરીઓની જેમ તેલ ઉપર તરતી ન હતી। આ જોઈ સેજલે લોટની કણક લીધી અને તેને પિંડા બનાવવા લાગી। તેણે એક ચપટા કર્યા અને પાણી ભરેલી વાટકીમાં નાખ્યા, અરે તળિયા સુધી ડૂબી ગયા અને ત્યાં જ રહ્યા બરાબર છે। કે સેજલ છે એ એના મમ્મી પૂરી બનાવતા હતા અને એ જોતી હતી, તો પૂરી અંદર તેલમાં મૂકે છે તો શું થાય છે, પહેલાં તળિયે બેસી જાય છે, પછી જેમ પૂરી ફૂલે છે તેમ ઉપર આવી અને તેલમાં તરવા લાગે છે। એને જોયું કે એકાદ પૂરી એવી હતી કે જે ફૂલાઈ નહીં અને તળિયે તળિયે રહેતી હતી, પછી તેણે લોટનો પિંડ આપણે જોતા હોઈએ કે લોટ જેવો એમાંથી નાના નાના કણક બનાવી એને પાણીમાં નિરીક્ષણ કર્યું। તો તમે આ કોષ્ટકમાં એક ઉમેરી શકો, લોટનો કણક એટલે કે લોટ બાંધેલો હોય જેમાંથી આપણા મમ્મી રોટલી બનાવતા, એના નાના નાના ટુકડા કરી અને એમણે પાણીમાં નાખ્યા બરાબર, આપણે ગ્લાસ લઈને પ્રેક્ટિકલ કરી શકો, પાણીમાં નાખ્યા, ક્લિયર। પછી શું થાય છે, તરે છે કે ડૂબી જાય છે? ચલો એના પછી જો સેજલે ફૂલેલી પૂરી પાણીની વાટકીમાં મૂકી, શું તે તરશે કે ડૂબશે? તમે સ્ટીલની થાળી પર પાણી મૂકો તે ડૂબશે કે તરશે? ચમચી મૂકો તો શું થશે? તો કે ચમચી હશે તો પાણીમાં અંદર તળિયે બેસી જશે બરાબર છે, એટલે કે ડૂબી જશે। પ્લાસ્ટિકની બોટલનું ઢાંકણું પાણી પર તરશે કે ડૂબી જશે?
સાંજે સેજલ, બરાબર છે? તો આ તમને આઈડિયા આવી ગયું તો કે બોટલનું ઢાંકણ છે, બરાબર છે, ચમચી છે, ચાકુ છે, બરાબર. પછી એવી ઘણી બધી આઈટમ હોય કે તમે આમાં એડ કરી શકો છો, ઘણી બધી વસ્તુઓના. ના, સાંજે સેજલ નાહવા ગઈ ત્યારે તેની માતાએ તેને બોલાવી તો તે બહાર આવી અને કહી, એના મમ્મીએ એમ કીધું કે નાઈ અને જે સાબુ છે એ સાબુદાનીમાં મૂકી દેજે. તો એ ભૂલથી એને સાબુ અને સાબુદાની બંને પાણીની ડોલમાં પડી ગયા, બરાબર છે. સાબુદાની તેના હાથમાંથી પડી ગઈ તો તે પાણી પર તરવા લાગી. સેજલે ધીમેથી સાબુને સાબુદાનીમાં મૂક્યો. તેણે જોયું કે સાબુદાનીમાં સાબુ મૂકવા છતાં તે તરતી હતી. શું તમે જોયું કે કેટલીક વસ્તુઓ પાણી પર તરે છે, જ્યારે કેટલીક ડૂબી જાય છે? આવું કેમ થાય છે? તો કે આપેલી કવિતા થોડા આવા જ પ્રશ્નો ઊભા કરે છે, બરાબર છે. ચલો, તો આવી વસ્તુ એને સાબુદાની પાણીમાં તરતી જોઈ અને પછી જોયું તો કે સાબુ અંદર મૂકો તોય સાબુદાની તરે છે, આવું શા માટે થાય છે, બરાબર છે? તો ઘણી બધી વસ્તુ એવી છે કે તરે છે અને ડૂબે છે. હજી આપણે એક કવિતા આપેલી છે, કેમ કેમ આવું કેમ, બરાબર છે. તો એમાં પણ તમને ઘણા બધા નામ મળશે કે જે તમે આમાં એડ કરી શકશો. ચલો જો, લાકડાની હોડી પાણીમાં તરશે પરંતુ સોય ડૂબી જશે, આવું કેમ થતું હશે? મને વિચારવા દો, લોખંડનું જહાજ પણ તરશે, તે મારી હોડીથી વજનદાર છે છતાં પણ, બરાબર છે. કે તમે હોડી બનાવો છો તો કે લાકડાની હોડી પાણીમાં તરશે અને સોય છે એ ડૂબી જશે, કેમ? તો કે વિચારો, લોખંડનું જહાજ પણ તરશે કે મારી હોડી કરતાં વજનદાર છે. તમે એવી હોડી બનાવો કાગળની કાતે તો એ ઉપર તરતી હશે, બરાબર છે. હવે તો કે તમે સોય છે તો એ પાણીમાં ડૂબી જાય છે, પણ સોય તો પાંદડા જેવી હલકી છે, પીન જેવી પતલી છે, તે તરત જ ડૂબી જશે, આવું કેમ થતું હશે? મને વિચારવા દો. આ એક કવિતા છે કે આટલી વસ્તુ તરે છે ને આટલી નથી તરતી, તો આવું શું કામ થાય છે? તો તમે આમાં લખી શકો, કાગળ છે, સોય છે, તરે છે કે નથી તરતા, ક્લિયર? ચલો, પછી આ એક પ્રેક્ટિકલ છે જે તમે ઘરે પણ કરી શકો છો. ચાર મિત્રોના જૂથમાં આ પ્રયોગ કરવો. દરેક જૂથને એક મોટું પાણી ભરેલું વાસણ કોષ્ટકમાં બતાવેલું છે, બરાબર છે. એ વાસણ આપી દેવાનું, મોટા આપણા ઘરે ટબ હોય કે એવું કંઈ હોય તો એ લઈ લેવાનું. દરેક વસ્તુ એક પછી એક પાણીમાં મૂકો અને અવલોકન કરો અને અવલોકન કોષ્ટકમાં નોંધો. પાછળ સરસ મજાનું કોષ્ટક આપેલું છે, જુઓ જોઈએ. જે વસ્તુઓ તેના પર તરે એની સામે રાઈટ અને ડૂબી જાય એની સામે રોંગની નિશાની કરવાની. ચલો, પ્રયોગ કરતાં પહેલાંનું અનુમાન અને પ્રયોગ કર્યા પછીનું અનુમાન. ખાલી વાટકી તો કે ડૂબી જશે કે તરશે, તો તમારે એ આપણા ઘરે હોય જ. સરસમાં પાણીનો ટબ, મોટો ટબ ભરી લેવાનો અને જેટલી વસ્તુ આપેલી છે ને એમાં મૂકતું જવાનું, પછી જોવાનું તરે છે કે ડૂબી જાય. આ કોષ્ટક તમારે લખી અને પછી એનો ફોટો સેન્ડ કરવાનો રહેશે, બરાબર છે. કે કેટલી વસ્તુ ડૂબે છે અને કેટલી વસ્તુ તરે છે, તો આપણી ઘરે આ બધી વસ્તુઓ છે એનું જ આપણે અવલોકન કરીએ છીએ, બરાબર. ચલો, પ્રયોગ કરીએ પછીનું તેનું અવલોકન. એટલે જો તરે તો રાઈટ, નહીં તો રોંગ. પછી વાટકીમાં એક પછી એક 6-7 નાના પથ્થરો મૂક્યા પછી શું થાય, બરાબર છે. ખાલી વાટકી મૂકો તો શું થાય? પછી એની ઉપર 1-2-3 એમ પથ્થર ધીમે ધીમે મૂકતા જવાના તો શું થાય છે? ચલો, લોખંડની ખીલી અને પિન, એનું શું થાય છે? દીવાસળીનું શું થાય છે? એના પછી છે પ્લાસ્ટિકના ઢાંકણ સાથેની ખાલી બોટલ. પ્લાસ્ટિકનું ઉપર ઢાંકણ હોય અને ખાલી બોટલ, પછી પાણીથી અડધી ભરેલી બોટલ અને પછી પાણીથી આખી ભરેલી બોટલ, બધાનું નિરીક્ષણ કરવાનું. પહેલાં ખાલી બોટલ, પછી અડધી અને પછી આખી. તરત ત્રણેયમાં શું થાય છે? ડૂબે છે, તરે છે, ડૂબે છે, તરે છે, એ રાઈટ રોંગ કરવા. એલ્યુમિનિયમના વરખ એટલે કે દવામાં જે પેકિંગ હોય છે, દવાના પેકિંગ, વરખને ખોલો અને ફેલાવો. વરખને જોરથી દબાવી અને ગોળો બનાવો. કપ જેવા આકારમાં વરખ એટલે કે કોઈ પણ એ જે એલ્યુમિનિયમ દવાની ઉપર જે પેકિંગ હોય એને ખુલ્લું મૂકીને પાણીમાં કરો. એનું સાવ આપણે આમ ઘણી વખત જોતા હોય, કાગળ સરસ હોય પછી ડૂચો વાળી અને એવો બોલ બનાવી દે, બરાબર. એવી રીતના અલગ અલગ કીધું છે. એક સાબુ, પછી પ્લાસ્ટિકની પ્લેટમાં એક સાબુ, બરફનો ટુકડો, બરાબર છે. આ બધાના તરે છે કે ડૂબી જાય છે તો આ કોષ્ટકમાં તમે એ પણ કરી શકો છો, બરાબર છે. ચલો, બીજા જૂથ પાસેથી કઈ વસ્તુઓ તરે છે અને કઈ ડૂબે છે તે શોધી કાઢો. લોખંડની ખીલી પાણીમાં તો કે ડૂબી જાય, પણ વાટકીનું શું થાય છે કારણ આપો. ખાલી પ્લાસ્ટિકની બોટલનું શું થાય છે, પાણી ભરેલી પ્લાસ્ટિકની બોટલનું શું થાય છે, વજન આવે છે તો
તોમ ઉપવાસ તો એવી છે કે વજન આવે તો અંદર ડૂબી જાય છે, બરાબર છે? ચલો, વાટકી હોય પહેલાં ખાલી હમણાં મૂકો તો તરતી હશે, પછી ધીમે ધીમે પથ્થર એમાં વજન આવ્યો તો એ ડૂબી ગઈ, બરાબર છે? ચલો, એના પછીનો જુઓ, આ શું આ જાદુ છે? ચલો જુઓ, સેજલ સવારે ઉઠી ત્યારે તેની માતાને તાવ હતો. માતાએ થોડી ચા બનાવી અને માતાને દવા આપવા ગયા. તેમણે સેજલને કહ્યું, તું ઈંડા બાફી દે, પાણીમાં થોડું મીઠું પણ નાખ. સેજલે વાસણમાં પાણી લીધું, ભૂલથી તેણે પાણીમાં ખૂબ જ વધારે મીઠું નાખી દીધું. થોડું મીઠું નાખવાનું કીધું, તેને બદલે એકદમ વધારે મીઠું નાખી દીધું. તેણે જોયું કે પાણીમાં જે ઈંડા તળિયા હતા તે ઉપર આવવા લાગ્યા અને પાણીમાં તરવા લાગ્યા. પહેલાં પાણી ઈંડા હતા એ પાણીની અંદર હતા, એમણે એટલું મીઠું વધારે નાખી દીધું. શું થયું તો કે ઈંડા જે છે એ ઉપર તરવા લાગ્યા. એક પ્યાલામાં થોડું પાણી લો, તેમાં એક લીંબુ મૂકો. હવે પાણીમાં અડધી અડધી ચમચી મીઠું નાખતા રહો. તમે તમારા લીંબુને પાણીમાં તરાવવા સક્ષમ છો, આપણા એક જાદુગર થઈ જાય, બરાબર છે? કે લીંબુ છે એ પાણીમાં તરતું કેવી રીતના? તો કે તમે ધીમે ધીમે એટલું મીઠું નાખતા જાઓ, એક ચમચી, બે સ્પૂન, ત્રણ, ચાર, પાંચ, એમ, બરાબર છે? એકદમ પાણી ખારું થઈ જશે એટલે એ વસ્તુ ઉપર આવી જશે. શું વિચારો કે લીંબુ મીઠાવાળા પાણીમાં તરે છે એનું કારણ શું, બરાબર છે? તો કે તમે લીંબુને ખારા પાણીમાં તરતું જોયું જ હશે કે જેમ જેમ પાણી ખારું થાય છે તેમ એ લીંબુ છે એ ઉપર તરવા લાગે છે. ચલો, મૃત દરિયો, આના ઉપરથી ખારું પાણી છે તો એમાં દરિયાનું એક્ઝામ્પલ આપેલું છે. દરિયામાં કેવું પાણી હોય? તો કે દરિયામાં ખારું પાણી હોય. બધા સાગર અને દરિયાનું પાણી કેવું હોય છે? ખારું હોય છે. પરંતુ બધામાં સૌથી સારો મૃત દરિયો છે, બરાબર છે? કેવી રીતે ખારો? અનુમાન કરો કે એક લીટર પાણીમાં 300 ગ્રામ મીઠું. જો તમે આટલું ખારું પાણી ચાખી શકવાના તે ખૂબ જ ખારું લાગશે. ખાલી એક જ લીટર પાણી લ્યો, એમાં 300 ગ્રામ મીઠું, એટલે પાણી કેટલું ખારું થાય, બરાબર છે? કે જે આપણે ચાખીએ તો પણ એકદમ આપણને ખારું લાગે, ચાખી પણ ન શકીએ, કે તે ખૂબ જ ખારું લાગશે. રસપ્રદ એ છે કે માણસને તરતા ન આવડતું હોય તે પણ દરિયામાં ડૂબતા નથી, તે જેમ પાણીમાં સૂવે તેમ તરવા લાગશે. કે એકદમ ખારું પાણી હોય દરિયામાં, તરતા ન આવડતું હોય તો પણ આપણે તરવા લાગીએ. શું કામ? તો કે જે ખારું પાણી છે એ શું કરે? તો કે આપણે જેમ લીંબુને પાણીમાં મૂક્યું અને જેમ જેમ એમાં ખારાશ થઈ, મીઠું ઉમેર્યું, એમ લીંબુ ઉપર આવ્યું, તો માણસ છે, બરાબર છે, એ પણ શું થાય? ડૂબી નથી જતો, ખારા પાણીને લીધે ઉપર તરે છે. શું ઓગળે અને શું ના ઓગળે, બરાબર છે? અત્યારે જે આપણે આમાં જોયું, બરાબર, કે શું તરે છે ને શું ડૂબે છે, એવી રીતના બીજો કોષ્ટક તમારે CW માં બનાવવાનું, શું ઓગળે ને શું ના ઓગળે. શું ઓગળે અને શું ના ઓગળે, ક્લિયર? હવે એમાં તમે કોષ્ટકમાં બનાવી શકો, બરાબર છે? જો પેલા નામ કોઈ પણ, દાખલા તરીકે મીઠું છે તો કે પાણીમાં ઓગળે, તો કેમ લખવાનું? ઓગળે, ક્લિયર? ચોકનો ભૂક્કો કરીને નાખો તો કે ના ઓગળે, તમે ગમે એટલી વાર પાણીમાં ઓગાળજો નહીં ઓગળે. ખાંડ નાખો તો કે ઓગળે, ક્લિયર? એવી રીતના તમે ઘણા બધા ઘન પદાર્થો છે જે તમે આમાં લખી શકો છો, એડ કરી શકો છો, બરાબર છે? તો તમે આ બે કોષ્ટક બનાવવામાં, આમાં શું તરે અને શું ડૂબી જાય, અને આમાં શું બનાવવાનું, તો કે કઈ વસ્તુ, તો કે શું ઓગળે અને શું ના ઓગળે. રવિવારે સેજલનો પિતરાઈ ભાઈ વિકાસ તેના ઘરે રમવા આવ્યો. તેણે ત્યાં આવ્યો તરત જ તેણે તેના કાકાને એના મનપસંદ શક્કરપારા બનાવવા કહ્યું. માતાએ કહ્યું કે મને બજારથી આવવા દે, હું મારા માટે થોડાક શક્કરપારા બનાવીશ, તું મને મદદ તો કરે તો વધુ મજા પડશે. બે પ્યાલા જેટલું પાણી લે અને તેમાં એક વાટકી ખાંડ નાખ, તે ઓગળશે નહીં ત્યાં સુધી ચમચીથી હલાવજે. વિકાસે વિચાર્યું કે મને આ કામ ઝડપથી કરી લેવા દે, પછી હું ટીવી જોઈશ. વિકાસને ખાંડ ઝડપથી ઓગળે તેની થોડી રીતો બતાવ. ચલો, હવે એ એમના માતા એમને મદદ કરવા માટે કહે છે કે જો શક્કરપારા બનાવવા હોય તો મને ખાંડ ઓગાળી, બરાબર છે? તો તમે ઘણી વખત ઘરે તમે ખાંડ ઓગાળતા હશો, તમે ઘરે લીંબુ શરબત બનાવો તો આપણે એમાં ખાંડ ઓગાળીએ, બરાબર? તો એને એવું વિચાર્યું કે ઝડપથી ખાંડ કેવી રીતે ઓગળશે, એના ઉપાયો.
બરાબર, તમને કોઈ રીત યાદ હોય કે તમે ઘરે લીંબુ શરબત બનાવો છો તો તમે ખાંડ ઝડપથી ઓગળે એના માટે શું કરો છો? તો કે પહેલું આપણે શું કરીએ, તો કે સ્પૂન કે કોઈ પણ ચમચા વાળે કે સ્પૂનથી આપણે પાણીમાં ખાંડ નાખીને આમાં ફટાફટ હલાવતા હોય તો પણ ખાંડ ઝડપથી ઓગળે. ખાલી મૂકી દો એના બદલે આમાં હલાવો તો ઝડપથી ઓગળે, એક ઉપાય. બીજો ઉપાય, તમે ગરમ પાણીમાં ખાંડ નાખો તો ખાંડ ઝડપથી ઓગળે. ક્લિયર? બરાબર. ત્રીજો, તો કે ઘણી વખત આપણે સીધું બ્લેન્ડર મારતા હોઈએ છીએ તો પણ ખાંડ ઓગળે, આવી ઘણી બધી રીતો હોય. બરાબર છે? ચલો હવે તો કે જો આમાં કોષ્ટકમાં આપ્યા છે, મેં જે આ વસ્તુ લખાવી એમાં મીઠું, માટી, ચોક પાવડર, એક ચમચી દૂધ, તેલ. તેલ હશે તો શું થશે? તો કે ઉપર તરશે એટલે કે ઓગળતું નથી. બરાબર. એવા તમે પ્રવાહી અને ઘન બે નામ એડ કરી શકો છો. ચાર મિત્રોનું જૂથ બનાવો. પ્રયોગ કરવા માટે તમે ચાર પાંચ પ્યાલા કે વાટકીઓ, ચમચીઓ, પાણી અને કોષ્ટકમાં બતાવેલી વસ્તુઓ જોશે. બરાબર. વધારે પડતી જેટલી વસ્તુ યાદ આવે એ લખવાનું અને સામે એ ઓગળે છે કે નથી ઓગળતી. દરેક પ્યાલામાં થોડું પાણી લો. હવે એક વસ્તુ એક પ્યાલામાં ઓગાળવા પ્રયત્નો કરો. શું થાય છે અવલોકન કરો અને કોષ્ટકમાં નોંધો. ચલો, તમે મીઠું પાણીમાં ઓગળ્યા પછી શું જોઈ શકો છો? તો કે પાણીમાં એ દ્રાવ્ય અને જો ના તો કેમ. બરાબર છે. એટલે કે તો મીઠું પાણીમાં ઓગળ્યા પછી તમે એને જોઈ શકો છો તો કે નથી જોઈ શકતા. શું કામ? તો કે એ દ્રાવ્ય થઈ ગયું હોય. તો આ શબ્દ જે છે તમારે છઠ્ઠા ધોરણમાં આવશે, દ્રાવ્ય અને અદ્રાવ્ય. દ્રાવ્ય પદાર્થ એટલે તો કે જે પાણીમાં સરળતાથી ઓગળી જાય તેને દ્રાવ્ય કહેવાય, જે નથી ઓગળતું તે અદ્રાવ્ય. બરાબર છે. ચલો, તેનો મતલબ એવો કે પાણીમાં મીઠું નથી. જો તેમાં છે તો મીઠું ક્યાં છે? તમે મીઠાવાળા પાણી અને ચોક પાવડર પાણીને થોડો સમય રાખ્યા પછી શું જોઈ શકો છો? તમે બંને પ્રવાહીને કાપડથી ગાળીને શું છૂટું પાડી શકો છો, મીઠું કે ચોક? બરાબર છે. ચલો, હવે તમને મીઠું પાણીમાં નથી જોઈ શકાતો એનું કારણ શું? તો કે એ પાણીમાં દ્રાવ્ય થઈ ગયો છે, દ્રાવ્ય પદાર્થ થઈ ગયો એટલે એને જોઈ શકતા નથી. અને દ્રાવ્ય અને અદ્રાવ્ય શબ્દ એટલે કે જે ઓગળી જાય, દાખલા તરીકે મીઠું પાણીમાં ઓગળી જાય છે તો એ દ્રાવ્ય થયું, ખાંડ ઓગળી જાય છે તો એ દ્રાવ્ય થયું. ક્લિયર? હવે તમે ચોકનો ભૂકો છે ઓગળતો નથી એટલે કે અદ્રાવ્ય પદાર્થ થયું. ક્લિયર? હવે તમને એમ કહે છે કે કોઈ પણ મીઠું અને દાખલા તરીકે બે ગ્લાસ મેં લીધા, એક પાણીમાં મીઠું મેં ઉમેર્યું, બરાબર છે, અને ઓગાળી દીધું, બીજામાં ચોકનો ભૂકો લીધો. ક્લિયર? હવે મારે એને અલગ પાડવું છે તો હું કાપડમાં લઈ અને પાણી અલગ પાડીશ મીઠું, તો કાપડમાં મીઠું દેખાશે નહીં દેખાય. બરાબર છે. હવે ચોકનો ભૂકો છે આપણે ગારણની પ્રક્રિયા. બરાબર છે. ચોકનો ભૂકો છે તો એને હું ગારીશ પછી ચોકનો ભૂકો રહી જશે, પાણી પાણી વહી જાય. બરાબર. ગળણી વડે કે કાપડ વડે હું ગારું, કાપડનો ટુકડો લઈને ગારણ પ્રક્રિયા કરું તો આ વસ્તુ શક્ય છે. બરાબર છે. એટલે કે ચોકના ભૂકાને ચોકના પાવડરને હું અલગ કરી શકીશ. ચલો, શ્રેણીઓની કોઈ ચલો, હવે જે આ કોષ્ટક છે જે તમારે એ જાતે કરવાનું છે. મેં એમાં ઘણું બધું કહી દીધું, મીઠાનું, માટીનું. બરાબર છે. તમારે બીજી વસ્તુ જાતે કરવાની છે. જ્યારે પ્રયોગ કરતા હતા ત્યારે સેજલ અને વિકાસ વચ્ચે દલીલ થઈ. હલાવ્યા પછી સેજલ અનુભવ કર્યું કે તેલ પાણીમાં દ્રાવ્ય થતું હતું. વિકાસ તેની સાથે સહમત ન હતો. જો નાના નાના પીળા ટીપા હજી પણ પાણી પર જોઈ શકાય છે. સેજલે કહ્યું, ચાલો થોડી રાહ જોઈએ પછી શું થાય. તમે વિચારો તેલ પાણીમાં દ્રાવ્ય થયું હશે, તમે આવું કેમ વિચારો છો? બરાબર છે. તો કે આગળ જોતા એમણે જોયું કે તેલ જે છે, બરાબર છે, એ પાણીમાં દ્રાવ્ય થાય છે કે નહીં. તો કે તમે આમ હલાવો એટલે એના જે ઓલા તેલ પીળા કલરનું હોય તો મોટું યા છે તરતું હોય તો એના બદલે નાના નાના કણ થઈ જાય, પણ પાણી ઉપર તરતા જ હોય, દ્રાવ્ય થાય નહીં. ક્લિયર? તો તમે અહીંયા સુધીનું જોયું કે જે વસ્તુ આ બે હોમવર્કમાં આપી કે વસ્તુઓ તરે છે કે ડૂબી જાય છે અને બીજું ઓગળે છે કે નથી ઓગળતું. બરાબર છે. એમાં તમે બધા નામ એડ કર્યા, દ્રાવ્ય અને અદ્રાવ્ય વિશે ખબર પડી ગઈ. બરાબર છે. બીજી પાણીના ઘણા બધા
હજી આગળ જોશું આપણે. આ એક પ્રયોગો કહેવાય કે પાણી સાથે મેં જોયું કે આટલી વસ્તુ પાણીને ડૂબાડે છે અને આટલી તરે છે. બીજી વસ્તુ એ કે કેટલું ઓગળે છે અને કેટલું આપણે એમાં ને એમાં મીન્સ કે ઓગળતું નથી એટલે કે અદ્રાવ્ય પદાર્થ છે, બરાબર છે. તો આ બે વસ્તુ આ બે કોષ્ટક હોમવર્કમાં તમારે કરવાના છે, ક્લિયર. હવે અહીંયા સુધી આપણે રાખીએ, આગળનો પાઠ પછી જોશું. અને બીજા આવા ઘણા બધા પ્રયોગો પાણી સાથેના હોય છે જે તમે જાતે ઘરે કરી શકો એવા હોય એ હું તમને કાલે પાછા આના પછીના લેક્ચરમાં સમજાવીશ કે જે તમે ઘરે પ્રયોગ કરી શકો છે આવી રીતના છે. બીજા એક્સ્ટ્રા પ્રયોગ હશે તો એની પણ હું તમને ચર્ચા કરીશ, બરાબર. અત્યારે અહીંયા સુધી રાખીએ, ચલો થેન્ક યુ.